વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં આવેલ સોનીની દુકાનના માલિકની બેગમાંથી દુકાનમાં જ કામ કરતા નોકરે 83000 રૂપિયાની ચોરી કરી હતી અને તેને ચોરી કરેલી રકમ પોતાના જ મકાનના શૌચાલયના વોશ બેસિન નીચે છુપાવી દીધી હતી પોલીસે આરોપી અને ચોરીની રકમ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ વ્રજવિલા સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ સેવંતીલાલ સોનીની ઘડિયાલી પોળીમાં સોનાની દુકાન આવેલી છે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ઓગણીસ ના રોજ તેમની બેગમાંથી માંથી ત્યાસી હજાર રૂપિયાની ચોરી થઈ ગઈ હતી તેઓએ આ અંગેની ફરિયાદ વાડી પોલીસ મથકમાં નોંધાવી હતી અને આ ચોરી દુકાનમાં નોકરી કરતા મહેન્દ્ર દુહાત તથા દિલીપ ખેંગાર રાજપૂતે કરી હોવાની શંકા સેવી હતી આ મામલે વાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને આ દરમિયાન પોલીસે બંને શંકામદોની ધનિષ્ઠ પૂછપરછ કરતા દિલીપ રાજપુ ચોરીની કબૂલાત કરી હતી સાથે તેણે હાલ તેના આટલા દ્વારા આવેલા બસો ત્રણ ચાર શ્રી શિવમ મકાનમાં શૌચાલયના વોશ બેસિંગ નીચે ત્યાં હજાર રૂપિયા છુપાવ્યા હોવાની કબૂલાત કરી હતી પોલીસે ચોરી કરેલ રકમ કબજે કરી આરોપી દિલીપ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન મરુ ટેલર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ વડોદરા